નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે વાત કરશું પત્રના બાહ્ય દેખાવ ની અંદર જે ટોપિક છે ટાઈપિંગ. અને પેલા લેક્ચર ની અંદર આપણે કાગળની પસંદગી વિશે વાત કરી કે કોઈ પણ પત્ર વ્યવહાર જે છે જો આકર્ષક બનાવવો હોય સામેવાળા વ્યક્તિના અથવા તો સામેવાળી પેઢીના મગજમાં જો એની છાપ ઉભી કરવી હોય તો કાગળની પસંદગી યોગ્ય રીતે કરવી જોઈએ. કેવા પ્રકારનો કાગળ હોવો જોઈએ, કેટલી સાઈઝ હોવી જોઈએ, કેવા પ્રકારનો કલરનો ઉપયોગ વેપારી પેઢીઓ કરે છે એ પણ આપણે બહુ ડીપમાં જોયું. તો આજે પત્રના દેખાવને આકર્ષક બનાવવાનો જે બીજું લક્ષણ છે, જે બીજું પોઈન્ટ છે, જે બીજું તત્વ છે, જે બીજું પરિબળ છે એ છે ટાઈપિંગ. પેલું હતું કાગળની પસંદગી, બીજું છે ટાઈપિંગ. ટાઈપિંગ મતલબ લખાણ. કાગળ બહુ સારા સારો તમે પસંદ કરેલો છે, યોગ્ય ગુણવત્તા છે, યોગ્ય કલર છે, યોગ્ય એફોર સાઈઝ નો કલર છે, સાઈઝ છે, છતાં પણ જો એની અંદરનું લખાણ જે છે એ પરફેક્ટ ન હોય, વાંચન યોગ્ય ન હોય તો પત્રની ગુણવત્તા જળવાતી નથી. એટલે બીજું મહત્વનું પરિબળ છે ટાઈપિંગ. એના વિશે વર્તમાન સમયમાં તમે જોવા જાઓ તો સામાન્ય રીતે હસ્તલિખિત પત્રો દ્વારા વાણિજ્ય પત્ર વ્યવહાર થતો નથી. હસ્તલિખિત પત્રો એટલે કે હેન્ડરાઇટિંગ લખીને કોઈ પણ વાણિજ્યિક પત્ર વ્યવહાર થતો નથી વર્તમાન સમય. જો કારણ કે હસ્તલિખિત પત્રની લાભની સાથે સાથે મર્યાદાઓ ઘણી છે, ભૂલ થવાની શક્યતા છે, છેકછાક થવાની શક્યતા છે, આવી ઘણી પ્રોબ્લેમો રહેલી છે. એટલા માટે વર્તમાન સમયમાં વાણિજ્યિક પત્ર વ્યવહાર જે છે એ હસ્તલિખિત નથી થતો. પણ વેપારના ઉદ્દેશ માટેના પત્રો જે છે એ કમ્પ્યુટર ઉપર જ લખાય છે અને એનું પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ આઉટ નીકળી જાય છે, એટલે પ્રિન્ટર દ્વારા છાપણી થઈ જાય છે. હસ્તલિખિત પત્રો નથી થતા, માત્ર ને માત્ર કમ્પ્યુટર દ્વારા જ પત્રો જે છે ટાઈપ કરવામાં આવે છે અને પ્રિન્ટરમાં એની પ્રિન્ટ કાઢી લેવામાં આવે છે. હસ્તલિખિત પત્રોનો ઉપયોગ માત્ર ને માત્ર કેટલા વ્યવહાર માટે, તો કે અંગત પત્ર વ્યવહાર માટે જ મર્યાદિત છે. સગા સંબંધીઓ, મિત્ર સર્કલ એમાં તમે જો કોઈ પત્ર વ્યવહાર કરતા હો તો એ પત્ર વ્યવહાર મોટે ભાગે હસ્તલિખિત થતો હોય છે. બાકી વાણિજ્ય પત્ર વ્યવહાર જે થાય એ હસ્તલિખિત થતો. અંગત પત્ર વ્યવહાર માટે જ હવે મર્યાદિત થઈ ગયો છે. હવે વાત કરીએ આપણે વાણિજ્ય પત્ર વ્યવહારના ટાઈપિંગની, કે ટાઈપિંગ કેમ હોવું જોઈએ. કમ્પ્યુટર દ્વારા વાણિજ્ય પત્ર વ્યવહાર કરવા માટે જે ટાઈપિંગ કરવામાં આવે છે સુવાચ્ય હોવું જોઈએ. અને કમ્પ્યુટર દ્વારા લખાતા પત્રોમાં પણ અક્ષરો અલગ અલગ પ્રકારના અને અલગ અલગ ફોન્ટના છે. મોબાઈલ જો તમે યુઝ કરતા હોય તો એમાં ફોન્ટ આવે, ફોન્ટ ફ્રન્ટની સાઈઝ તમે નક્કી કરી શકો. કમ્પ્યુટરમાં પણ તમારે જેવા પ્રકારના પત્રો જે જેવા કદના તમે પસંદ કર્યા છે ફ્રન્ટ એવા કદનું, એટલા કદનું લખાણ લખાઈ જાય છે. એટલે ફ્રન્ટ છે યોગ્ય કદના પસંદ કરવા પડે અને યોગ્ય પ્રકારના એમાં અલગ અલગ પ્રકારના મરોડવાળા ફ્રન્ટ આવતો હોય પછી તમને અનુકૂળ હોય પસંદ તમે કરી શકો છો. વાણિજ્યિક પત્ર માટે અમુક નિયત પ્રકારના અક્ષરોનો પ્રયોગ થાય છે, નક્કી કરેલા ચોક્કસ પ્રકારના પત્રોનો, ચોક્કસ પ્રકારના જે ફોન્ટ છે એનો જ ઉપયોગ વાણિજ્યિક પત્ર વ્યવહારમાં થાય છે, એ સિવાયના ફોન્ટનો ઉપયોગ થતો નથી. એ અમુક બે ચાર જે ચોક્કસ પ્રકારના ફોન્ટ છે મોટાભાગે પત્ર વ્યવહારમાં, વાણિજ્યિક પત્ર વ્યવહારમાં આવા જ પત્રો લખાય છે અને આવા જ ફોન્ટનો ઉપયોગ થાય છે. એમાં તો કે સાદા મરોડવાળા અક્ષર રાખવાથી વાંચવામાં સરળતા છે. પેલો ફોન્ટ છે જે સાદા અને મરોડવાળા, મરોડવાળા વળાંકવાળા ખરા કેવા સાદા, જેથી કરીને વાંચવામાં સરળતા રહે અને ઝડપથી વાંચી શકાય. ટાઈપિંગની અંદર રાખવામાં આવેલી કાળજી પત્ર અને લખાણને એક પ્રકારની ઉદ્ધતતા અને ભવ્યતા પૂરી પાડે છે. ટાઈપિંગમાં તમે જેટલી વધુ કાળજી રાખો એટલો પેજીની સારી છાપ ઊભી થાય, લખનારનું ઇમેજ વધે અને પેજી ઉપર વિશ્વાસ બેસે. કોને? પત્ર વાંચનાર વ્યક્તિ કે પેજી. એક પત્ર જે છે એક ભવ્ય બને,
જોડાણ બને, પત્ર વ્યવસ્થિત બને, પત્રની સુંદરતા જળવાઈ રહે લખાણથી. જો કાગળ સારો પસંદ કર્યો હોય અને લખાણ પણ એટલે કે ટાઈપિંગ પણ જો અંદર સારું હોય તો એક પત્ર છે સરસ મજાની છાપ ઊભી કરે છે. એ ઉપરાંત હજી એક બાબતની તકેદારી રાખવાની છે કે બે લાઈનો વચ્ચેની જગ્યા, બે લાઈનો વચ્ચેની જગ્યા જો યોગ્ય પ્રમાણમાં અનુકૂળતા પ્રમાણે છોડવામાં આવી હોય તો પત્રને આકર્ષક દેખાવ પૂરો પાડશે. એકદમ નજીકય નહીં અને બહુ દૂર પણ નહીં, સમાન ચોક્કસ માપ રાખીને જો બે લાઈનો વચ્ચેની જગ્યા છોડવામાં આવી હોય તો સારામાં સારો પત્રનો દેખાવ ઉભો થાય છે. હવે એ માપ કેટલું રાખવું? તો સામાન્ય રીતે બે લાઈનો વચ્ચેની જગ્યા 1.0, 1.15 અને 1.5 આ પ્રકારની રાખવામાં આવે છે, જેથી કરીને સમાનતા જળવાય. આ ત્રણમાંથી કોઈ પણ તમને અથવા તો પત્ર લખનારને જે અનુકૂળતા હોય એ પોતાની અનુકૂળતા પ્રમાણે આ ત્રણમાંથી કોઈ પણ પસંદ કરી શકે છે અને બે લાઈનો વચ્ચેની એટલી જગ્યા રાખી શકે છે. એટલે બે ત્રણ બાબતો ટાઈપિંગની અંદર એ જોવાની છે કે ટાઈપિંગનો જે અક્ષર છે એક તો કમ્પ્યુટર દ્વારા ટાઈપિંગ થતો હોવાથી ભૂલનો અવકાશ ઘટી જાય છે, ઓછી ભૂલો થાય છે અને ભૂલ થાય તો ઝડપથી છેકછાક વગર સુધારી શકાય છે. કારણ કે હમણાં આપણે વાત કરી કે વાણિજ્ય પત્રો જે છે એ હસ્તલિખિત, વર્તમાન સમયમાં વાણિજ્ય પત્રો હસ્તલિખિત હોતા નથી પણ કમ્પ્યુટર દ્વારા ને છપકો લખાયેલા અને પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ નીકળી જાય છે, પ્રિન્ટરથી છપાયેલા હોય છે, એટલે ભૂલ થવાની શક્યતા ઘણી ખરી ઘટી જાય. બીજું કે અક્ષરો સાદા ને મરોડદાર હોય તો પણ વાંચવામાં સરસ લાગે, અને ત્રીજી વાત કરી કે બે લાઈનો વચ્ચે યોગ્ય જગ્યા છોડવી જોઈએ જેથી કરીને પત્ર દેખાવે એકદમ સુંદર લાગે. તો આજના લેક્ચરમાં આપણે વાત અહીં પૂરી કરશું, ટાઈપિંગ વિશે વાત કરી હતી. હવે પછીના લેક્ચરમાં પત્રને હજી વધુ આકર્ષક લાગે એટલા માટેનો જે ત્રીજો અને પછીનો મુદ્દો છે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. નમસ્કાર.